છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી ખાતે માનવ કલ્યાણ યોજના હેઠળ 25 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લરની કીટ મળવાની હોય કે જેની કીટ માટે 2 વર્ષ અગાઉ ફોર્મ ભર્યું હતું, જેના માટે 1.5 મહિના પહેલા લાભાર્થી મહિલા ઉપર ફોન આવ્યો હતો, તમારી કીટ લઈ જાઓ. ત્યારબાદ કહેવામાં આવ્યું કે કચેરી દ્વારા કહેવામાં આવ્યું છે કે હમણાં ના આવશો, કીટ તૂટેલી છે. ત્યારબાદ 2 દિવસ અગાઉ લાભાર્થી મહિલા ઉપર ફોન આવ્યો હતો કે તમારી કીટ આવીને લઈ જાઓ, જે અંગે આજરોજ 25 જેટલી લાભાર્થી મહિલાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે બ્યુટી પાર્લરની કીટ લેવા આવી હતી. તેઓને કીટ બાબતે ના સહી સિક્કા કરી 2 કિલોમીટર કીટ લેવા કચેરી દ્વારા મોકલવામાં આવ્યા હતા તેમ મહિલાઓ જણાવી રહી છે. ઉલ્લેખનીય છે કે માનવ કલ્યાણ યોજના હેઠળ ગરીબ અને અતિ સામાન્ય પરિસ્થિતિની રેખા નીચે પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓને કીટ આપવા તો બોલાવી, પરંતુ આપેલી કીટમાં પૂરતી વસ્તુ ન હતી તેમ જણાઈ આવતા મહિલાઓ દ્વારા જિલ્લા ઉદ્યોગ કચેરીની કીટ પરત કરી દેવામાં આવી તેને હોબાળો કર્યો હતો. જ્યારે બ્યુટી પાર્લરની કીટમાં ઘણી પૂરતી વસ્તુઓ ન હોવાથી મહિલાઓ રોષે ભરાઈ હતી અને કીટ કચેરીને પરત કરી દીધી હતી. આ યોજનામાં કોઈ મોટું કૌભાંડ થયું હોય તેમ લાગી રહ્યું છે. સરકાર તરફથી અમને ન્યાય મળે અને પૂરતી કીટ મળે તેવી માંગણી મહિલાઓએ કરી છે. દેશના વડાપ્રધાન સહિત સમગ્ર રાજ્ય સરકાર આદિવાસી અને ગરીબ મહિલાઓને પૂરક રોજગારી મળી રહે તે માટે આંદરો ખર્ચ કરે છે તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકે છે, પરંતુ ઘણીવાર લાભો મહિલાઓ સુધી પહોંચતા જ નથી, જે ભારે વિચારવા જેવી વાત છે. વિધવા અને નિસહાય મહિલાઓ અપૂરતા લાભ તથા સહાયને કારણે આર્થિક વિકાસથી વંચિત રહી જાય છે અને પગભર થઈ શકતી નથી, જે અંગે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ દલાતરની વાડી જેવો વહીવટ ચાલતો હોય તો કોનું ભલું થાય છે. બાબતે આજરૂ જિલ્લાના દૂર દૂરના ગામોમાંથી આવેલી મહિલાઓ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાન મિર્ઝા, છોટાઉદેપુર. માનવ કલ્યાણ યોજનામાં અમે 20-25 મહિલાઓ ફોર્મ ભરેલું છે 2 વર્ષ પહેલા. પછી અમારે અત્યારે માનવ કલ્યાણ યોજના મેળો હતો ત્યારે અમારે 2 દિવસ પહેલા ફોન આવ્યો. એમાં કીધેલું કે તમારે કીટ લેવા આવવું પડશે, એટલે અમે પછી એના પછી 2 દિવસ આ ફોન આવ્યો કે તમારે અત્યારે ના આવતા, કીટ ખરાબ છે. પછી અમે 1.5 મહિના પછી પાછું ફોન આવ્યો. એમાં 2 દિવસ પહેલા ફોન આવ્યો કે તમારે કીટ લેવા અહીંયા છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગમાં લેવા આવવું પડશે. એટલે અમે આવ્યા તો એમાં બધું આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં સાઇન સિક્કા કરાય. પછી અમે લેવા ગયા, પાવતી આપી તમે લેવા ગયા તો એમાં 27 વસ્તુ લખેલી હતી, એટલે મેં અમારે 2 જ વસ્તુ આપી છે. 2 જ વસ્તુ આપી, એમાં અમે ખોલીને જોયું તો ખાલી એક કુર્સી ને એક ખાલી બોક્સ આપેલું છે, એમાં બીજું કશું નહીં આપેલું. અમારે કહેવાનું આ છે કે 2 વસ્તુમાં પાર્લર ના ખોલી શકાય. એની અંદર અમારે 27 વસ્તુ લખેલી હતી કે 27 વસ્તુ આવે છે, એમાં અમારે 2 જ વસ્તુ આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના હેઠળ અમે 25 બહેનો બ્યુટી પાર્લરની કીટ માટે ફોર્મ ભર્યું હતું અને આ 1.5 મહિના પહેલા ફોન આવ્યો હતો કે બ્યુટી પાર્લરની કીટ આવી છે અને તમે લઈ જાઓ. અને પછી 2 દિવસ અગાઉ ફોન આવ્યો કે કીટ ખરાબ નીકળેલી છે, તૂટેલી નીકળેલી છે, એટલે તમારો પાછો ફોન આવે તો તમે કીટ લેવા માટે આવજો એમ. અને આજે 2 દિવસ અગાઉ હમણાં પાછો ફોન આવ્યો 1.5 મહિને કે તમે કીટ લઈ જાઓ, તમારી કીટ મંજૂર થઈ ગઈ છે. એટલે અમે 25 બહેનો કીટ લેવા માટે આવ્યા, પણ કીટમાં પહેલા સહી સિક્કા પાવતીમાં થઈ ગઈ કે સંપૂર્ણ કીટ છે, એમાં સહી સિક્કા થઈ ગયા. પછી જોયું તો લેવા ગયા 2 કિલોમીટર જેટલે, તો કીટમાં 2 જ વસ્તુ છે અને કીટમાં આવે છે 27-28 વસ્તુ પાર્લર માટે આવે છે અને એમાં 2 જ વસ્તુ મળે છે, ખુરશી ને એક બેસ માટેનું મશીન જેવું છે, 2 જ વસ્તુ મળે છે. એટલે અમને કીટ મંજૂર નથી, એટલે અમે કીટ પરત આપી છે અને અમે સ્વીકારી નથી. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે અમને કીટ સંપૂર્ણ મળે અને અમારો રોજગાર અમે ઉભો કરીએ અને તપાસ કરે કે અમારી સાથે કઈ કૌભાંડ થયું છે કે શું થયું છે, એ તપાસ કરીને અમને સંપૂર્ણ કીટ અપાવે. શું નામ તમારું? મારું નામ રાઠવા નીરાબેન વસંતભાઈ છે, હું રાજપુર કગવાલ થી આવું છું. મેળામાં હું આવી હતી, એમાં મેં 2 વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું અને પછી 1.5 મહિના પહેલા મારો ફોન આવ્યો કે તમારે કીટ આવી ગઈ છે, તમે લઈ જાઓ. તો પછી મને કાગળિયું આપ્યું અને એક કાગળિયું મને નકલી આપ્યું અને એક કાગળ અસલી આપ્યું. એક કાગળમાં સિક્કો આછો હતો અને એકમાં હતો. તો હું, મને ફોન આવ્યો કે તમે લઈ જાઓ, પણ અમે આવ્યા ઉદયપુર તો કીધું કે કીટ ખરાબ નીકળે છે એટલે તમે જતા રહો અને પછી ફોન કરશું તો તમે આવજો લેવા. તમે લેવા આવ્યા તો અમે એમાં 2 જ કીટો નીકળી અને 2 કીટો લઈને અમે શું કરીએ. અને મેં બચ્ચું લઈને આવી છે, થોડું ચાલો મજો અન્ય કરો એ કરેલો. કઈથી આવ્યા છો? અમે સંખેડાથી આવ્યા છે અને
બધા સંખેડા વાળા બધા મળ્યા પણ મને મળી નથી. શું નામ તમારું? રંજનબેન ગોપાલભાઈ સંખેડા. સરકાર તરફથી આપી છે તો અમને આપો ને. બરાબર. શું નામ તમારું? અલ્પાબેન. કાશીપુરા થી.